સુરત શહેરમાં સામાન્ય બાબતને લઈને લોકો ખૂની હુમલાઓ કરતા અચકાતા નથી ત્યારે આવો જ એક કિસ્સો શહેરના પાંડેસરામાં બન્યો છે જ્યાં બાકડા ઉપર સુવા જેવી સામાન્ય બાબતને લઈને યુવકને જીવતો સળગાવી દેવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પાંડેસરા બીરગંજા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં લોખંડના બાકડા ઉપર સુવા બાબતે ઘર નજીક રહેતા બે શખ્સોએ જાનથી મારી નાખવાના ઈરાદે યુવકને જીવતો સળગાવી દઈ યુવકને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાતા ભારે ચકચાર મચી છે ઘટનાના પગલે પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો બનાવ અંગે પાંડેસરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા ભીડભંજન આવાસની બાજુમાં આશાપુરી સોસાયટી 3માં પ્રમોદભાઈ મુશાભાઈ વિશ્વાસ પરિવાર સાથે રહે છે થોડા દિવસો પહેલા ઘર નજીક રહેતા દીપક ગુપ્તા અને કિશનસિંહ નામના બે ઇસમો સાથે ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બજરંગ રેસ્ટોરન્ટની આગળ લોખંડના બાકડા ઉપર સુવા બાબતે પ્રમોદ વિશ્વાસનો ઝઘડો થયો હતો અને આ મુદ્દે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો દરમિયાન ગત તારીખ 30 ઓક્ટોબરના રોજ શનિવારે રાત્રિએ પ્રમોદ વિશ્વાસ બાકડા ઉપર સૂતેલા હતા તે વખતે દીપક અને કિશન ત્યાં આવ્યા હતા અને પ્રમોદ વિશ્વાસ સાથે ઝઘડો કરી સળગાવી નાખવાની ધમકી આપી હતી એ જ દિવસે મોડી રાત્રિએ 1 વાગ્યાના અરસામાં પ્રમોદ વિશ્વાસ બાકડા ઉપર સૂતેલા હતા તે વેળા દીપક ગુપ્તા અને કિશનસિંહ ત્યાં પહોંચી આવ્યા હતા અને જાનથી મારી નાખવાના ઈરાદે પ્રમોદ વિશ્વાસને કોઈક રીતે આગ ચાપી દઈ તેમને સળગાવી દીધો હતો પ્રમોદ શરીરે ગંભીર દાજી ગયા હતા બનાવ અંગે પાંડેસરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં આશીષનગર ખાતે રહેતા અને જમીન વિવાદોમાં સપડાયેલા રાજન રાજેશ સિંહ ગત તારીખ 16 ઓક્ટોબરના રોજ મોહનનગર ખાતે એક મકાન પ્લોટ પર કબજાને લઈને તેના પર કેટલાક લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં રાજેશનું કરુણ મોત થયું હતું જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી જઈને તપાસ કરતા મરનાર યુવાન પોતાના વિસ્તારમાં માથાભારે ઇસમની છાપ ધરાવતો હતો અને જમીન પર કબજા બાબતે અનેક વખત તેના વિરુદ્ધ પોલીસને ફરિયાદો મળી હતી જોકે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરતા પોલીસને હત્યામાં 4-5 જેટલા ઇસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને જૂના જમીન વિવાદને લઈને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની જાહેરમાં નિર્મમ હત્યા કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ સુરત